એ કૃષ્ણ ભગવાન એ આવતા હતા અને સખીઓ ગોપીઓ એની આવવાની તૈયારીઓ કરતી હતી એ લખેલું હતું નરસિંહ મહેતાએ જે નરસિંહ મહેતાનો જન્મ ભાવનગરના તળાજામાં થયો હતો અને એમને એમનું રહેઠાણ હતું જૂનાગઢ એમણે આ પદની રચના કરી કે આજની ઘડી રડિયામણી સખી આજની ઘડી રડિયામણી મારો વાહલોજી આવ્યાની વધામણી તો આની અંદર વિદ્યાર્થી મિત્રો નરસિંહ મહેતાએ ભગવાન શ્રી કૃષ્ણ આવે છે તો એના માટે કેવી કેવી તૈયારીઓ થાય છે મહેમાન જેમ ઘરે આવવાના હોય અને ત્યારે જે રીતે તૈયારીઓ થતી હોય એ રીતેની તૈયારીઓ અહીં બતાવેલી છે કંઈક એના કરતા ખાસ પણ થોડું બતાવેલું છે કારણ કે ખુદ ત્રિલોકનો નાથ ભગવાન આવી રહ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જોયું ત્યારબાદ એમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસના સમયમાં જે કવિઓ હોય એ પોતાનું નામ પણ કવિતાની અંદર ઉમેરતા હોય છે તો એ પણ આપણે જોયું હવે આપણે જોઈશું પાઠ ત્રણ જે ગદ્ય પાઠ છે આની પહેલાનો જે પાઠ હતો એ પદ્ય પાઠ હતો અને તેનો પ્રકાર ભક્તિ ગીત હતો હવેનો જે પાઠ છે વિદ્યાર્થીઓ એનો પાઠ છે ગદ્ય પાઠ હવે એ ગદ્ય પાઠનો પ્રકાર છે બોધકથા અહીં આપણે જોઈ શકીએ છીએ પાઠ ત્રણ એનું નામ છે પરીક્ષા અને એનો પ્રકાર છે બોધકથા કહેતા આ પાઠમાંથી આપણને કંઈક બોધ મળે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની શરૂઆત કરીએ હવે પાઠની શરૂઆત કરીએ એ પહેલા જેની પાસે જો હોય તો પીડીએફ ફાઇલમાં ખોલી એટલે કે બીજા કોઈ મોબાઈલની ની અંદર ટેક્સ્ટબુક ફાઇલ જે છે પીડીએફ ફાઇલ એ ખોલી અને સાથે રાખે જેની પાસે અવેલેબલ હોય એ પોતે ટેક્સ્ટબુક સાથે ખોલી રાખે સાથે સાથે એક નોટબુક અને પેન પણ રાખે જેથી કરીને આપણને જે શબ્દ સમજાતા નથી અથવા તો જે અઘરું લાગે છે અથવા તો તો જે વિષય આની અંદર નથી એ આપણે લખી અને ત્યારબાદ પોતપોતાના શિક્ષકોનો સંપર્ક કરી અને આપણે એનું નિરાકરણ લઈ આવી શકીએ છીએ ક્વેરી આપણી સોલ્વ થઈ શકે છે તો માટે વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુક ખોલી રાખવી નોટ અને પેન સાથે લઈને બેસવું જે અઘરા શબ્દ છે એ લખી લેવા ન સમજાય તે પણ નોટ કરી લેવું ને છેલ્લે પૂછી લેવું અને વિદ્યાર્થી મિત્રો જ્યારે ન સમજાય ત્યારે વિડીયો વચ્ચે અટકાવી થોડું બેક લઈ અને ફરીથી પ્લે કરજો જેથી કરી આપણને સરખી રીતે સમજાઈ જાય કારણ કે આ અંદર ઘણા બધા એવા તડપદા શબ્દો આવવાના છે ઘણી બધી અલગ રીતે વાતચીત થયેલી છે એ આવવાની છે અલગ રીતે એટલે કે પ્રાંતિય ભાષામાં વાતચીતો થયેલી છે જેને સમજવા માટે ખૂબ જ કોન્સન્ટ્રેશન જરૂરી છે વિદ્યાર્થી મિત્રો માટે હવે આપણે આ પાઠની શરૂઆત કરીએ બધાનું ધ્યાન પ્રસ્તાવનામાં વિદ્યાર્થી મિત્રો આ આ પાઠના લેખક છે પન્નાલાલ પટેલ એમનો જન્મ ઈસવીસન ઓગણીસો બાણું અને મૃત્યુ ઈસવીસન અઢારસો ને ઈઠ્યાસીમાં થયેલ છે એમનું આખું નામ છે વિદ્યાર્થી મિત્રો પન્નાલાલ નાનાલાલ પટેલ હવે જે જન્મ થયો છે પન્નાલાલનો એ જન્મ માંડલી ગામમાં થયો છે અને હાલ અત્યારે ક્યાં છે રાજસ્થાનમાં છે પેલા રાજસ્થાનમાં નહોતું અત્યારે હાલ રાજસ્થાનની અંદર એ સંમિલિત થઈ ગયેલ છે તેમણે ઈડરમાં રહીને માત્ર ચાર ધોરણ સુધી જ અંગ્રેજીનો અભ્યાસ કર્યો હતો તેમ છતાં ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સર્જક તરીકે નામના મેળવી હતી ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સર્જક હોવું એટલે શું વિદ્યાર્થીઓ તો કે જેમ વર્ગખંડની અંદર ક્લાસરૂમમાં કેટેગરીઓ હોય છે એક થી ત્રણ વાળા કેટેગરી પડી જાય છે તો ગુજરાતી સાહિત્યની અંદર પ્રથમ હરોળના એટલે કે પહેલી પંક્તિના જે ટોપના કહેવાય એક બે ત્રણ જેમ ક્લાસમાં નંબર આવે એમ ટોચના જે કહેવાય તો એવા કવિઓની અંદર પન્નાલાલ પટેલનો ઉલ્લેખ થાય છે

આ થઈ ગઈ એમનો પુરસ્કાર હવે એની કૃતિઓ જોઈએ કે એમણે કઈ કઈ કૃતિઓની રચનાઓ કરેલી છે તો કે વડામણા મળેલા જીવ માનવીની ભવાય આ છે એમની નવલકથાઓ છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સૌપ્રથમ નવલકથા વાર્તા લઘુ નવલકથા નવલિકા આ બધા વિશેનો ભેદ સ્પષ્ટ કરી લઈએ તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ નવલકથા કોને કહીશું તો કે જે વાર્તા હોય જે કોઈ સ્ટોરી હોય એટલે કે કોઈપણ વાર્તા પહેલેથી લઈ અને છેલ્લે સુધી એક જ ચાલી આવતી હોય કોઈ બુક છે એ બુકના અઢીસો પેજ છે તો એ પેજની અંદર પહેલા પેજથી લઈ અને છેલ્લે પેજ સુધી એક જ વાર્તા કન્ટિન્યુ ચાલી આવે છે તો એ જે ચાલી આવે છે એ વાર્તા અને છેલ્લા પેજે પૂરી થાય છે તો એને કહેવાય છે નવલકથા વન ટાઈપ ઓફ વિદ્યાર્થી મિત્રો આપણે જે મૂવી જોઈએ છીએ પિક્ચર જોઈએ છીએ ફિલ્મ જોઈએ છીએ તો એક પ્રકારની ફિલ્મ જ છે પરંતુ કેવી ફિલ્મ છે તો કે બુક ની અંદર લખાઈ ગયેલી ફિલ્મ છે આવી રીતે વિદ્યાર્થી મિત્રો જે લખાયેલું હોય એને કહેવાય છે નવલકથા હવે આપણે આવીએ લઘુનવલમાં નવ લઘુ નવલકથામાં લઘુ નવલકથા વિદ્યાર્થી મિત્રો કેવી હોય છે તો કે એ લઘુનવલકથાનું સ્વરૂપ થોડુંક નાનું હોય છે હવે હું તમને એક ઉદાહરણ આપું બાળકો કે સરસ્વતી ચંદ્ર કરીને એકસો ને પંચાવન જેટલા મુખ્ય પાત્રો છે ખાલી એકસો પંચાવન મુખ્ય પાત્રો છે તો આ સરસ્વતી ચંદ્ર આપણે નામ સાંભળ્યું જશે વિદ્યાર્થી મિત્રો તો આ સરસ્વતી ચંદ્ર જે છે એ નવલકથા ખૂબ જ મોટી છે એને આપણે નવલકથા કહીશું અને જે નવલકથા ખૂબ જ ઓછા પેજની અંદર આવરી લેવામાં આવેલી હોય જે વાર્તા એને લઘુ નવલકથા કહેવાય છે અને જે નાની નાની નવલકથાની વાર્તાઓ બુક બનેલી હોય છે એને કહેવાય છે નવલિકા વિદ્યાર્થી મિત્રો જે નાની નાની સ્ટોરીઓ નાની નાની વાર્તાઓ એક કટકાની અંદર પૂરી થઈ જાય કહેતા પાંચ થી દસ પેજની અંદર અથવા તો વધીને પંદર થી વીસ પેજની અંદર એક વાર્તા પૂરી થાય અને એવી એ બુક ની અંદર પંદર થી વીસ વાર્તાઓ આવરી લીધેલી હોય એને કહેવાય છે નવલિકા અથવા તો નાની વાર્તાની પુસ્તક તો વિદ્યાર્થી મિત્રો હવેથી આપણે ખાસ ધ્યાન રાખીશું નવલકથા નવલિકા લઘુ નવલકથા વાર્તા આ બધા બાબતે આપણે ખાસ ધ્યાન રાખીશું તો આમણે પન્નાલાલ પટેલે સૌપ્રથમ પ્રથમ વડામણા મળેલા જીવ માનવીની ભવાય આ શું લખેલું છે તો કે નવલકથા લખેલી છે ત્યારબાદ સુખ દુઃખના સાથી વાત્રકને ને કાંઠે અને ઓરતા આ શું છે તો કે આ એના વાર્તા સંગ્રહો છે નાની નાની વાર્તાઓના સંગ્રહો છે તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ હવે ગ્રામ જીવનનું નિરૂપણ કરવામાં પન્નાલાલ સફળ રહ્યા છે તેમના સર્જનને ધ્યાનમાં રાખી તેમણે રણજીત રામ સુવર્ણચંદ્રક તથા ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર એવોર્ડ કહેતા પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે વિદ્યાર્થીઓ

તો એવું વર્ણન કરવાની સક્ષમતા શક્તિ પન્નાલાલ પટેલમાં હતી એટલા માટે એમને આ શક્તિને ધ્યાનમાં રાખી અને એમને બે પુરસ્કારો મળેલા છે 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 નામ નામ અને ભારતીય વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ આની પહેલાના લેક્ચરમાં આપણે વાત કરી એ રીતે કે પ્રસ્તાવનાની અંદર છેલ્લો પેરેગ્રાફ અથવા તો છેલ્લેથી બે પેરેગ્રાફ પાઠનું કેન્દ્ર બિંદુ હોય છે કે પાઠમાં શું કહેવા માંગે છે

બાળકો આમાં ખાલી બે લાઈન ની અંદર આખા પાઠ સાર કહી દીધો શું તો કે પરીક્ષાના પાઠ નું નામ શું છે પરીક્ષા તો હવે મૂળ કન્સેપ્ટ શું હોય આનો પરીક્ષા બાબતનો જ હોય તો પરીક્ષામાં મોડો પડ્યો છે મહાદેવ મહાદેવ નામનો એક વિદ્યાર્થી છે એક વ્યક્તિ છે નાનો બાળક તે એ પરીક્ષામાં મોડો પડ્યો છે તેમ છતાંય ઇન્સ્પેક્ટર અહીંયા ઇન્સ્પેક્ટર શબ્દનો પ્રયોગ થયો તો ઇન્સ્પેક્ટર શું છે ઇન્સ્પેક્ટર કહેતા પોલીસ કર્મચારી

નથી તો અહીંયા શા માટે હતા શું એ બોર્ડ નો વિદ્યાર્થી હતો દસમાનો વિદ્યાર્થી હતો બારમાનો વિદ્યાર્થી હતો નહીં તો કેનો વિદ્યાર્થી વિદ્યાર્થી હતો 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 તો તમારી જેમ નાનકડો એવો બાળક જ એ સામાન્ય એ પોતે શિષ્યવૃત્તિની પરીક્ષા માટે જતો હતો શિષ્યવૃત્તિ કહેતા ભણવા માટે મળતી સરકાર દ્વારા મળે જે રકમ એને કહેવાય શિષ્યવૃત્તિ જે ગરીબ વર્ગ હોય જે પછાત વર્ગ હોય એ પોતે પૈસા સરકાર તરફથી મદદ મળે છે હવે મદદ ક્યારે મળે તો કે એ પરીક્ષા પાસ કરે ત્યારે એને મદદ મળતી હોય છે તો એ પરીક્ષા આપવા માટે જતો હતો હવે એ પરીક્ષા પરીક્ષા સરકારી કહેવાય માટે ત્યાં કોણ હોય ઇન્સ્પેક્ટર હોય માટે અહીંયા કીધું છે ઇન્સ્પેક્ટર તો આ વાત આપણને અહીંયા વિદ્યાર્થીઓ સ્પષ્ટ થાય છે હવે આપણે પાઠમાં આગળ વધીએ સૂર્ય ઉગ્યો ઘઉં ચણાના મોલ ઉપર સોનું છાંટવા લાગ્યો હમણાં જ પ્રસ્તાવનામાં વાત કરી હતી વિદ્યાર્થીઓ કે સૂર્ય ઉગે છે બધે સૂર્યપ્રકાશ પડે પણ છે પરંતુ આ લેખક એને કેવી રીતે વર્ણવે છે એ જ ખાસ મહત્વનું અહીંયા જોવાનું છે હવે જોવો સૂર્ય ઉગ્યો ઘવ અને ચણાના મોલ પર સોનું છાંટવા લાગ્યું એ ઘઉ અને ચણા ના મોલવા લાગરનું સોનું સાંભરવા માંડ્યું વસંત વાયરો વિદ્યાર્થી મિત્રો વાયરો એટલે પવન અને વસંતનો વાયરો કહેતા વસંત ઋતુ જે હોય તો એ વસંત ઋતુની અંદર વાતો પવન એટલે કે વસંત નો વાયરો મોલ ને સાંભળવા માંડ્યો એટલે એકઠું કરવા લાગ્યો મોલ છે કે ડુંડવા હોય 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 આમ તો જેવો પવન આવે છે વિદ્યાર્થીઓ બધા જ એક બાજુ ઝૂકી જાય છે કેતા બધા એકબીજાની ભેગા થઈ જાય છે એટલા માટે શું એકઠું કરવા લાગ્યો વસંત એ પવન આવે છે તો એટલો ઝડપથી પવન આવે છે કે બધું ભેગું થઈ જાય છે એકઠું થઈ જાય છે આગળ જોઈએ બાળકો પાંખો વીંજણો વીંજતું સોનું ધરતી ઉપર પાછું ધકેલાતું હતું એટલે વિદ્યાર્થી મિત્રો પંખો આપણે પહેલાના જમાનામાં જોવા મળે છે આવી રીતે હાથેથી નાખવાનો પંખો હોય છે તો એ પાંખોનો વીંજણો વીંજતું હવામાંનું સોનું ધરતી ઉપર પાછું ધકેલાતું હતું તો એ કોની પાંખો તો કે પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું હતું હવે ખાસ સમજો પક્ષીઓનું જે ટોળું છે એ વાયરાની પાછળ પડ્યું હતું કહેતા જો વિદ્યાર્થીઓ અહીંયા ખાલી કેટલું કહેવાનું છે સવાર પડી સૂર્યનો પ્રકાશ આવ્યો બધે મોલ ઉપર પ્રકાશ પડ્યો હવા બહુ આવતી હતી ને પક્ષીઓ ઉડતા હતા પણ આ વાતને કેટલી બધી રસપ્રદ રીતે અહીંયા કીધેલી છે જેથી કરીને તમારા જેવા નાના નાના બાળકોને સમજવાની ખૂબ જ મજા આવે અહીં શું કીધું વિદ્યાર્થીઓ તો કે પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું પક્ષીઓ હતા

પક્ષીઓ ઉડતા ઉડતા જે હવામાં રજો ઉડતી હતી એ રજ સૂર્યના પ્રકાશના ચમકતી હતી એ ચમકતી રજ પક્ષીઓના પાંખ કારણે જમીન ઉપર પાછી આવતી હતી એટલે શું કીધું તો કે સોનું શા માટે કારણ કે જે રજકણ ઉડે છે એ કેવા થઈ ગયા છે તો કે સૂર્યના પ્રકાશથી સોનેરી જેવા લાગે છે એટલા માટે પાંખો જે ફળફળાવે છે પક્ષીઓ એ બધી જ રજકણો જમીન ઉપર પાછી આવે છે આગળ જોઈએ ગામમાંથી ગાય ભેંસનું ધણ છૂટ્યું ધરતી ઉપર વેરાયેલું સોનું મોઢે મોઢે ફંફડતું જતું ખાતું હતું ગામમાંથી ગાય ભેંસનું ધણ છૂટ્યું હવે સ્વાભાવિક છે વિદ્યાર્થીઓ ગામડું જ્યાં હોય ત્યાં સવાર સવારની અંદર કેવું વાતાવરણ હોય પનિહારીઓ પાણી ભરવા જતી હોય કહેતા કે જે બેડું લઈને સ્ત્રીઓ જે છે પાણી ભરવા ટાંકે જાય અથવા તો કૂવે જાય એને આપણે પનિહારીએ એવું કહી શકીએ છીએ પછી સવાર સવારની અંદર કોઈ ખેતરે જતું હોય કોઈ ખેતરમાં પાણી વાળવા માટે જતું હોય છે કોઈ પોતાના ઢાકર છે ચરાવવા માટે જતું હોય છે અવાડે જેને આપણે અવાડો કહીએ તો એ અવાડે ઢોર ઢાકર ચરાવાતા હોય છે પછી કોઈ છે તો એ ચરાવવા માટે લઈ જતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એ જ છે ગામમાંથી ગાય ભેંસનું ધણ છૂટ્યું ધણ કહેતા જે ટોળું હોય એને ધણ કહેવાય હવે જુઓ માણસોનું પણ ટોળું હોય છે પણ કેવી રીતે વપરાય છે એ શબ્દ એ જોવો ખૂબ અગત્યનો છે ગાય ભેંસનું જે ટોળું ભેગું થાય જે સમૂહ ભેગો થાય ગાય અને ભેંસનો એને આપણે શું કહેવાય ટોળું કહેવાય પછી માણસોનો સમૂહ ભેગો થાય તો એને અલગ અલગ રીતે કહેવાય કોઈ આંદોલન કરવા માટે ઉભા થયા હોય તો એને સમૂહ કહેવાય અથવા તો કોઈ તોફાન કરવા માટે નીકળી પડ્યા હોય તો એને ટોળું કહેવાય કોઈ ભેગા થઈ માણસો અને કોઈ યાત્રા પ્રવાસે જતા હોય તો એને આપણે સંઘ કહીએ છીએ

શાળાએ જવા છોકરાઓ હાલ્યા જો વિદ્યાર્થીઓ તળપદો શબ્દ પહેલો હાલ્યા હાલ્યા છે આપણે રેગ્યુલર ભાષામાં વાપરીએ છીએ પરંતુ હકીકતે શબ્દ કેવો હોવો જોઈએ ચાલ્યા પરંતુ અહીંયા કેવો શબ્દ આવ્યો છે હાલ્યા તો આની ઉપર આપણે ખાસ ફોકસ કરીશું મોલ જોતા હવા ખાતા પક્ષીઓના માળા પાડતા અને ખેતરની શેઢેથી પસાર થતી રૂપેરી પગદંડી પર સોનેરી પગલાં પાડતા

કેવી રીતે હવે જો એનું વર્ણન છે તો કે મોલ જોતા હવા ખાતા પક્ષીઓના માળા પાડતા મોલ જોતા એટલે પવન આવતો હોય એ જે કેવી મજા આવે આવો ધીમે ધીમે એ ચાલતા ચાલતા પવન આવતો હોય વિદ્યાર્થીઓ એ પવન ખાતા ખાતા આવવાની કેવી મજા આવે બસ તો એ જ એને કહેવાય છે પવન એને આપણે ગુલાબી પવન એવો એક શબ્દનો અર્થ કરીએ છીએ

રૂપેરી પગદંડી પર સોનેરી પગલા પાડતા પગદંડી એટલે કે કેડી આપણે જે કેડી કહીએ વિદ્યાર્થીઓ આજુબાજુ ઘાસ અથવા તો કઈ જાડી ઉગેલા હોય અને વચ્ચેથીને એક સામાન્ય નાનકડો રસ્તો જતો હોય એને આપણે શું કહીએ છીએ કેડી કહીએ છીએ તો અહીંયા એને પગદંડી નામ આપ્યું છે પણ કેવી તો કે રૂપેરી ચમકતી પગદંડી શા માટે ચમકે છે કારણ કે સૂર્ય નારાયણ છે એનો પ્રકાશ ત્યાં પાડે છે કેવી થઈ ગઈ છે તો ચમકવા માંડી છે

ખૂબ સારી રીતે અહીંયા વર્ણન છે પન્નાલાલ પટેલનું આપણને જોવા મળે છે હવે આગળ વિદ્યાર્થીઓ જોઈએ એમાંથી એક છોકરો બોલી ઉઠ્યો કે ઉપાડો પગ આજે મારે પરીક્ષા આપવાની છે શું કીધું કે પગ ઉપાડો આજે શું કરવાનું છે તો કે મારે પરીક્ષા આપવાની છે શા માટે પરીક્ષા આપવાની છે શિષ્યવૃત્તિ માટેની વિદ્યાર્થીઓ અહીંયા જો શિષ્યવૃત્તિ કોને કહેવાય તો કે તેજસ્વી વિદ્યાર્થીને અભ્યાસ માટે મળતી આર્થિક રકમ જેની આપણે ચર્ચા કરી લીધી શિષ્યવૃત્તિ કોને કહેવાય પછી ઇન્સ્પેક્ટર સાહેબ કાલના આવેલા છે હવે જેને પરીક્ષા આપવાની હતી ને જે છોકરો બોલ્યો હતો ને એનું નામ મહાદેવ હતું એ આગળ આવશે એક આખું ફિલ્મી સ્ટાઇલ જ છે વાર્તા ઉપાડો પગ મારે આજે પરીક્ષા આપવાની છે ઇન્સ્પેક્ટર પણ ગઈકાલ ના આવી ગયેલા છે હવે આ નાનકડો બાળક વિદ્યાર્થીઓ કેટલો બધો ઉત્સાહમાં હતો કે મારે પરીક્ષા આપવાની છે ઇન્સ્પેક્ટરે કાલના આવી ગયા છે હું પરીક્ષા આપીશ કેટલો ખુશ હતો એમાંથીને

પણ તમે કઈ અમારા જેવા ગરીબ તો છો નહીં હવે કેના માટે શિષ્યવૃત્તિ હતી ગરીબો માટે હતી જે સરકાર એને મદદ કરે એ એના માટે પણ તને જ ક્યાં મળી છે તમારા દસ ની પરીક્ષા લેશે ત્યારે ને મહાદેવ હવે જુઓ પહેલાનું નામ શું આવ્યું આમાં તો કે મહાદેવ જે પહેલે વહેલો છોકરો હતો જે મહાદેવ છે એ પહેલો છોકરો હતો એનું નામ છે મહાદેવ જે પહેલો બોલ્યો તો એને શું કીધું પણ તને જ ક્યાં મળી છે પરીક્ષા લેશે ત્યારે ને મહાદેવ વડાએ કહ્યું વડા એટલે એ ચારેયમાં જે મોટો હતો એને કહ્યું ને કેમ જાણ્યું કે પહેલાં ત્રણમાં તું આવીશ જ હવે દસ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે પરીક્ષા હતી સ્કોલરશિપ માટેની તો એ સ્કોલરશિપ માટેની પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ ત્રણ જણા જે પાસ પહેલા ત્રણ આવે ને શિષ્યવૃત્તિ મળવાની હતી તો એમાં ચોથો જે શાંત હતો એ પણ બોલી ઉઠ્યો કે તે કેમ જાણ્યું કે પહેલાં ત્રણની અંદર તુંય આવી જઈશ પહેલા ત્રણ જે છે પહેલાં એક મિત્રો નંબરમાં તું આવી જાય છે એમ તું તારી મેળ કેમ નક્કી કરી દે છે તો વિદ્યાર્થી મિત્રો આમાં જોવાનું એ છે કે પરીક્ષા લેવાશે કે નહીં લેવાય પછી મહાદેવ એની અંદર આવશે કે નહીં આવે એ સરખી રીતે સમયસર પરીક્ષાના સ્થાને પહોંચી શકશે કે નહીં પહોંચી શકે તો અહીંયા સુધીની આ અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણો લેક્ચર રાખીએ છીએ ને વધુ જે છે આ બધા જ પ્રશ્નોના જવાબ આપણને આવતા લેક્ચરમાં મળશે મહાદેવ છે એ પરીક્ષા આપી શકે છે કે નથી આપી શકતો પરીક્ષા પરીક્ષા નથી નથી લેવાતી ઇન્સ્પેક્ટર આપવા આપવા દે છે છે કે કે દેતા શું શું અડચણો પરીક્ષાને ભણવાની ખૂબ જ મજા આવી હશે આશા રાખું છું વિદ્યાર્થીઓ કે આ સરખી રીતે તમે ભણી અને જે ન સમજાય એ બુકમાં પણ તમે લખી રાખશો જેથી કરીને વિષય શિક્ષકનો સંપર્ક કરી અને એનો એનું સોલ્યુશન આપણે લઈ આવી શકીએ તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું આપણે આવતા લેક્ચરમાં આ અધૂરો જે પાઠ છે એ પૂર્ણ કરીશું ધન્યવાદ